હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ આ સ્કૂલ સ્ટાન્ડર્ડ ટેન્થ સબ્જેક્ટ હિન્દી કાવ્ય એકવીસ પહેલિયા મુકરિયા બરાબર છે પહેલિયા એટલે કે કોયડાઓ મુકરિયા એટલે કે જોડકણાઓ નાના હતા ત્યારે આપણે જોડકણાઓ છે એ ગાતા હતા ઘણી બધી કોયડાઓ છે આપણે એકબીજાને પૂછતા હતા અહીંયા જ સરસ મજાનું એક જે આપણે કાવ્ય જેને આપણે પહેલિયા અને મુકરિયા એટલે કે કોયડા અને જોડકણાઓ છે કે જે આજે આપણે ભણવાના છીએ તો ચાલો આપણે શરૂ કરીએ એની પહેલા આપણે છે જ્યાં છે અમીર ખુસરો બરોબર છે કે એના વિશે થોડી માહિતી છે એ મેળવી લઈએ કાવ્ય એકવીસ પહેલિયા મુકરિયા જેના જે કવિ આપણે કહી શકીએ છે અમીર ખુસરો જન્મ સન બારસો ત્રેપન ઈસવી નિધન સન તેરસો પચીસ ઈસવી બરોબર છે જોઈએ એનો પરિચય છે મેળવી લઈએ આદિકાલ કી રાજ્યશાઈ પરંપ परंपरा से सर्वथा मुक्त अमीर खुशरो की कविता लोक जीवन का रंगों में रंगी हुई है उनकी हल्की फुल्की रचनाओं में ज्ञान के साथ साथ मनोविनोद की सुंदर सामग्री प्रस्तुत की गई है संकलित पहलिया और मुकरियों में मानव मन की जिज्ञासा कुतूहल और रहस्यों का विनोदपूर्ण शैली में उद्घाटन किया है छोटी छोटी रचनाओं में गहरे અર્થ અભિવ્યંજિત કર કવિને આપને કલા કૌશલો કા અચ્છા પરિચય દીયા હે બરોબર છે કે જે આદિકાલની જે રાજ્ય આશ્રિત પરંપરા છે એ બધાથી મુક્ત થઈ અને અમીર ખુશરોએ પોતાના કવિતા છે એમાં લોકજીવન બરાબર છે જે છે આપણે લોકજીવન છે એની કવિતામાંથી આપણે લોકજીવન વિશે છે એ જાણકારી મળી શકે છે કે એની જે કવિતા હોય છે લોકજીવનના રંગોથી રંગાયેલી હોય છે એની જે હલકી ફૂલકી રચના છે બરાબર કે એની જે રચના છે એ શેવું હોય તો કે જ્ઞાનની સાથે સાથે મનોવિનોદ મતલબ કે રમૂજ આપનારી સુંદર સામ સામગ્રી છે એટલે કે સુંદર સુંદર કૃતિઓ છે કે જે પોતે પ્રસ્તુત કરેલી છે અહીંયા પણ છે પહેલિયા અને મુકરિયા છે કે જેમાં શું તો કે એમાં માનવ મન છે મનુષ્ય છે પોતાની જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા છે કુતૂહલતા રહસ્ય જેનું વિનોદપૂર્ણ એટલે કે આપણે જેને કહી શકાય ને એક મજાક બરાબર છે વિનોદ એટલે કે એક આ હાસ્ય શૈલીમાં છે જેને ઉદઘાટન મતલબ કે ઉદઘાટિત કયા ગયા હૈ મતલબ કે પ્રસ્તુત કરેલું છે નાની નાની રચનાઓમાં પણ ગહેરે અર્થ એટલે કે જે ઊંડો એક રહસ્ય છે કે જેને છે અભિવ્યંજિત એટલે કે છે એને વ્યક્ત કરીને કવિ પોતાની કલા કૌશલ્યનો સારો એવો પરિચય પણ છે એને આપેલું છે ઉનકી પહેલિયો મેં કિસી વસ્તુ કા ટે મેળા લક્ષણ દે અભિપ્રેત વસ્તુ કા નામ પૂછા જાતા હૈકર્યો મેં આરંભ મેં કહી ગઈ બાત કા ખંડન કરતા હુએ સહી બાત કી ઓર સંકેત કયા જાતા હૈન પહેલિયા મુકરિયો મેં વિનોદ કે સાથ જ્ઞાન પરોસા ગયા હૈ એનકે દ્વારા વિદ્યાર્થીઓ કે જ્ઞાન કી કસોટી બી હો જતી હે સાથ સાથ ચિંતરો જિજ્ઞાસા બી જાગૃત હોતી હૈ બરાબર છે કે આની જે પહેલિયાઓ એટલે કે એના જે કોયડાઓ છે એમાં વસ્તુઓને આડાઅડા લક્ષણો દઈ અને જે વસ્તુઓનું નામ છે એ પૂછવામાં આવે છે અને જે મુકરિયા એટલે કે જે જોડકણા છે એમાં શરૂઆતની જે વાત છે એનું ખંડન એટલે કે એને અલગ કરીને સાચા રસ્તા તરફ એટલે કે સાચી વાત તરફ લઈ જવાનો જે સંકેત છે એ કરેલું છે ઇન પહેલીઓ મુકરીઓ મેં બરાબર કે આ જે જોડકણાં અને જે કોયડાઓ છે એમાં વિનોદ બરાબર છે રમૂજની સાથે સાથે જ્ઞાન પણ છે એ આપેલું છે અને એની સાથે સાથે વિદ્યાર્થીઓના જ્ઞાનની કસોટી પણ થઈ જાય છે એટલે કે પરીક્ષા પણ થઈ જાય છે સાથે સાથે ચિંતન અને મતલબ કે જે વિચાર શક્તિ છે તમારી એ અને તમારી જે જાણવાની ઈચ્છા છે એ પણ શું થશે તો કે જાગૃત થશે ચાલો આપણે જોઈએ પેલા જોઈએ આપણે પહેલ્યા જૂતા પહેના નહીં સમોસા ખાયા નહીં ક્વેશ્ચન પૂછે છે જૂતા પહેલા નહીં સમોસા ખાયા નહીં ક્વેશ્ચન પૂછે છે ક્યો ઉત્તર હે તલા નહીં થા બરોબર છે હવે જો બહુ વિચારવા જેવી આ છે શું કામ તો તમે તલા મતલબ કે તલા હુવા તેલ મેં તલા હુવા જોઈએ આપણે કે જોડા જૂતા મતલબ કે જોડા છે એ પહેર્યા નથી અને સમોસા છે એ ખાધા નથી ક્યો કારણ કે તો કે આમાં એક અર્થમાં બે આપી દીધું છે જૂતા પહેના નહીં સમોસા ખાયા નહીં એ બરાબર છે છતાં ઉત્તર એક જ મેળો કે તલા નહીં એ બરાબર છે તો હવે તલા છે એના બે અર્થ થાય છે એક તલા યાની કે તલા હોવા બરોબર છે કે તળિયું એક હતું તળું તળવું આપણે જોયું ને કે જે કોઈ પણ મતલબ કે છે જેને આપણે તેલમાં તળવામાં આવે એ અને એક તલા એટલે કે જૂતેકા તલા મતલબ કે તળિયું આપણે તો બંનેના જો એક જ જે શબ્દ છે એના અર્થ છે અલગ અલગ થાય છે કે જોડા પહેર્યા નથી અને સમોસા ખાધા નથી કારણ કે જોડામાં છે નહોતું નહોતું એટલે કે પહેરી અને સમોસા છે એ કઢાઈમાં તળ્યા નહોતા એટલે બરોબર છે એક જ છે તલા પણ એ તલાના બંનેના અર્થ કેવા થાય છે તો કે જુદા થાય છે આગળ જોઈએ અનાર ક્યો ન ચખા વજીર ક્યો ન રખા બરોબર અનાર અનાર મતલબ કે દાડમ દાડમ ચાખ્યું કેમ નહીં અને વજીર વજીર એટલે કે વજીરે છે મંત્રીની ચૂંટણી કરી નહીં શું કામ તો અનાર કે દાના ઓર એક દાના એક દાનાનો અર્થ થાય છે સમજદાર અથવા તો બુદ્ધિમાન તો એવું પૂછ્યું છે કે ભાઈ દાડમ કેમ ચાખ્યું નહીં અને વજીરે છે એ મંત્રીની ચૂંટણી છે વજીર કયો નહીં રખા બરોબર છે કે મંત્રીની ચૂંટણી છે એ કેમ ન થઈ એ તો એના માટેનો જવાબ મળી ગયો કારણ કે દાડમમાં છે દાણા જ ન હતા અને ઉમેદવારમાં કોઈ દાના દાના મતલબ કે સમજદાર કે કોઈ બુદ્ધિમાન મનુષ્ય હતું નહીં કે જેને વજીરના રૂપમાં છે એ ચૂંટી શકાય કે એને પસંદ કરી શકાય આગળ જોઈએ રોટી જલી ક્યો ઘોડા અડાક્યો પાન સડાક્યો ત્રણેયનો આન્સર એક જો ફેરા ન હતા બરોબર છે રોટલી દાજી ગઈ કેમ પછી બે બીજો આપ્યો છે ઘોડા અડા ક્યો થા તો કે જે છે એ ઘોડો છે એ સવારીમાં અથવા બાંધતા સમયે અટકી કેમ ગયો ઓર પાન સડા બરોબર છે કે પાન સડી કેમ ગયું આ ત્રણ આપેલા છે તમને તેના જવાબ આપેલા છે ફેરા ન થા એક ફેરા બરોબર છે બરોબર છે એક ફેરા એટલે આપણે જે કે ને ફેરવવું ઉલટપુલટ કરવું એક ફેરના એટલે કે ઘોડાને તૈયાર કરવું એને તૈયાર ફેરવવું અથવા તો ઘોડાને શીખાવવું અને એક ફેરના એટલે કે એને કેવું કરવાનું તો કે ઉલટ પુલટ કરના આવું છે એનું આપણે જોઈએ કે રોટલી કેમ દાજી ગઈ તો કે એટલા માટે કે તવી ઉપર એને શું કરવામાં ફેરા ન થા એટલે કે એને ફેરવવામાં આવેલી ન હતી આપણે સોરી રોટલી છે એ આપણે તવા ઉપર એક જ સાઈડ રાખીએ તો એ શું થવાની છે દાજી જાય ને જો એને આપણે વ્યવસ્થિત શેકવા માટે શું કરવી પડશે તો કે એને સાઈડ છે ચેન્જ કરવી પડે મતલબ કે આપણે એને ફેરવવી પડે પછી તો પછી એવું કીધું તું કે ઘોડો છે સવારીમાં અથવા બાંધતા સમય અટકી કેમ ગયો તો કે એટલા માટે કે તેને તાલીમ આપવામાં આવેલી ન હતી કે ઘોડે કો ન શીખવાના મતલબ કે એને શીખાવામાં જ ના આવ્યું પછી આપેલું છે ત્રીજું હતું પાન સડાક્યું પાન કેમ સડી ગયું તો એનો પણ આન્સર આવી ગયું તો કે ફેરા ન થા તો કે પાનને છે ઉલટ પુલટ કરવામાં આવેલું ન હતું કે તેના સળેલા ભાગને કાપી નાખવામાં આવેલું નહોતું એટલા માટે જો જોઈ શકશો કે આન્સર એક જ છે પણ બધાને અલગ અલગ રીતે છે એ સમજવા માટે કાના માટે જો તમે આપણે દાના હાથું આપણે આપણે દાના એટલે ખબર હોય કે દાણા પણ દાના મતલબ સમજદાર યા બુદ્ધિમાન તો છે એક જ શબ્દના કેટલા અર્થ થાય છે એ છે અહીં દર્શાવેલું છે પછી જોઈએ આપણે એક નારી કે હે દો બાલક દોનો એક હી રંગ એક ફિરે એક ટાઢા રહે ફિર ભી દોનો સંગ એક નારી કે હે દો બાલક એક સ્ત્રીના બે બાળકો દોનો એક રંગ બરોબર છે કે બંનેના રંગ છે એક જ જેવા છે એક ફિરે એક ટાઢા રહે બરોબર છે શું કીધું છે ટાઢા યાની કે ખડાયા સ્થિર રહે બરોબર એ શું કહે છે કે એક છે એ ફરતો રહે છે તો બીજો છે એની જગ્યાએ સ્થિર જ રહે છે ફિર બી દોનો સંગ સંગ છતાં બંને એક સાથે રહે છે શું છે આવું તો આન્સર આપેલો છે ચક્કી કે પાંચ એટલે કે શું થશે તો કે ઘંટીના બે પળ શું કે છે એ તો કે બંને બાળકો બરાબર એક નારી કે દો બાળક એટલે શું કહી શકાય તો કે બંને છે એ બાળકો ઘંટીના પળ પછી આપણે જોઈએ કે ઘંટીના પળ છે બંનેના રંગ કેવા હોય તો કે એક જ સરખા હોય ત્યારે આપણે તમે ઘંટીળો છે એ ફેરવો છો તો નીચેનું કે એ જે નીચેનું પળ હોય છે કેવું રહે છે તો કે સ્થિર રહે છે જ્યારે બીજું પળ શું હોય છે તે ચાલતું હોય છે કે જેને લીધે અનાજ પીસાય છે છતાં પણ બંને કેવા હોય છે તો કે એકબીજાની સાથે જ છે રહે છે તાની જોડે જ આપણું જે પહેલીયા એટલે કે આપણે જે કોયડા છે જે અહીં પૂરા થાય છે હવે આપણે જોશું મુકરિયા એટલે કે ચોડકણા પેલું આપેલું છે જબ માંગું તબ જલ ભરી લાવે મેરે મન કી તપન બુજાવે મન કા ભારી તન કા છોટા એ સજી એ સખી સાજન ના સખી લોટા બરોબર છે જો અહીંયા પણ છે આમ સ્ટાર્ટ શરૂઆત તમે જોશો તો તમને કંઈક અલગ જ લાગશે કે શું કહે છે જબ માગું તબ જલ ભરી લાવે બરોબર છે કે તે શું કરે છે આદેશનું પાલન કરનાર છે કે જ્યારે પણ હું પાણી માંગુ છું તો એ પાણી લઈને હાજર થરી જાય છે મેરે મન કી તપન બુજાવે બરોબર તપન એટલે કે ગરમી અથવા તો પ્યાસ બુઝાના મતલબ કે શાંત કરનાર કે તે મારા મનની છે એ શું કરે છે તો કે તરસ છે એ છિપાવે છે મનકા ભારે તનકા છોટા બરોબર મન એટલે કે આંતરિક આકાર તન એટલે કે શરીર કે તેનું શરીર એટલે કે એનો આકાર છે એ બહુ નાનું છે પરંતુ તેમાં જે પૂરતું પાણી છે એ રહે છે એટલે એક સખી છે એ પ્રશ્ન પૂછનારી સખીને કહે છે કે એ સખી શું તે સાજન છે ત્યારે છે એ જવાબમાં આપે છે કે ના ના એ સાજન નહીં પણ એ શું છે તો કે લોટો છે બીજું જોઈએ વો આવે તો સાદી હોય ઉસ બીના દૂજા ઓર ન કોઈ હોય મીઠે લાગે વાકે બોલ એ સખી સાજન ના સખી ઢોલ બરાબર છે કે એ શું કહે છે વે આવે તો સાદી હોય કે લગ્ન વિવાહમાં એનું આગમન છે એ જરીરું છે જરૂરી છે ઉસબીના દૂજા ઓર ન કોઈ કે આ કામ છે એના જેવું બીજું કોઈ દૂજા મતલબ કે કોઈ દૂસરા કોઈ એટલે કે કોઈ છે એ કરી શકતું નથી મીઠે લાગે વાકે બોલ એના જે સ્વર છે એ ખૂબ જ મીઠા લાગે છે બરાબર છે એટલે આપણે એવું બની શકે કે ભાઈ સાજન તો એની જે એક સખી છે જે પ્રશ્ન પૂછનારી સખીને છે એ કહે છે કે સખી એ શું સાજન છે ત્યારે એ જવાબમાં છે કે છે કે ના ના એ સાજન નહીં પણ એ તો શું છે તો કે ઢોલ છે કે ઢોલ છે એ લગ્ન વિવાહમાં છે એ જરૂરી છે એના જેવું કામ બીજું કોઈ કરી શકતું નથી એના બોલ પણ બહુ મીઠા લાગે છે એટલે ઉત્તર શું આવે છે તો કે ઢોલ છે પછી જોઈએ અતિ સુરંગ હે રંગ રંગી લે બરોબર છે શું કે છે અહીંયા સુરંગ મતલબ કે સુંદર રંગ સુંદર રંગવાળો કે તેનો રંગ છે ચટકીલા ચટકીલા એટલે કે ઘાટા રંગનો છે બરોબર છે કે તે બહુ ગુણવાન છે અને ગાઢા રંગ એટલે કે ઘાટા રંગનો છે રામ ભજન બિન કભી ન સોતા બરોબર છે કે રામનું નામ લીધા વિના એ ક્યારે પણ એ સખી સાજન ના સખી તોતા બરોબર છે શું કહે છે કે શું એ જ પ્રશ્ન છે પૂછનારી સખીને પૂછે છે કે સખી શું તે સાજન છે ત્યારે સખી છે એ જવાબમાં કહે છે કે નહીં નહીં સખી એ સાજન નહીં પણ એ તો કોણ છે તો કે પોપટ છે તો આવી હતી તમારી પહેલીયા અને મુકરિયા કે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ